ધરમપુરની વનરાજ કોલેજ ખાતે સર્પદંશની જાણકારી આપવા માટે સ્નેક બાઇટ અવરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્પદંશના નિષ્ણાંત તબીબ એવા ડોક્ટર બીસી પટેલ અને કર્તવ્ય નામની એનજીઓ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓને સાપની ઓળખ કેવી રીતે કરવી તેમજ ઝેરી અને બિનઝેરી સાપના ડંસ વખતે કેવી રીતે સારવાર કરવી તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હું જે છેલ્લા 28 વર્ષથી ધરમપુર ખાતે હોસ્પિટલ ચલાવું છું, આમાં ખાસ કરીને મારા પોતાના ઇન્ટરેસ્ટ સ્નેક બાઇટ માટે જે મેં અત્યાર સુધી કામ કરી રહ્યો છું તેની અંદર મને જે એક અનુભવ થયા તે આધારે હું છેલ્લા એકાદ વર્ષથી સ્નેક બાઇટ અવેરનેસ પ્રોગ્રામ ચલાવું છું. એ પ્રોગ્રામ ચલાવવાનો મારો હેતુ ખાસ એ છે કે જે સાપો, જે સરીસૃપ સાપો છે, એ માણસના કોઈ દુશ્મન નથી હોતા. એમાં ઝેરી હોય કે બિનઝેરી હોય, એ પણ પોતાનું જીવન નિર્વાહ સૃષ્ટિ પર કરતા હોય છે અને આડકતરી રીતે જે આપણું જે ચક્ર ખરું પર્યાવરણનું એમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. પરંતુ માણસ સ્વભાવના લીધે એ સાપોને મારી નાખવાની વૃત્તિ આચરતો હોય છે અને એના લીધે આપણે પર્યાવરણને ખૂબ નુકસાન પહોંચાડતા હોઈએ છીએ. આજકાલના દિવસોમાં જે ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે એમાં પણ આ એક મહત્ત્વનો ભાગ છે. તો તેને અટકાવવા માટે અમે જે થીમ લઈને ચાલીએ છીએ તેમાં અમારી એક સહયોગી સંસ્થા પણ છે, એનજીઓ કર્તવ્ય. એમના નિપુણભાઈ પંડ્યાજી છે, વિજયસિંહ ઝાલા છે. એમના સહકારથી અમે જે સમજદાર લોકોને એ શીખવા માંગીએ છીએ કે આઇડેન્ટિફિકેશન ઓફ સ્નેક, જે પાર્ટ અમારા નિપુણભાઈ પંડ્યા અને વિજયસિંહ ઝાલાની એમની ટીમ કરે છે, એના લીધે શું થાય છે કે ઝેરી અને બિનઝેરી સાપોની ઓળખ વાયા વિડીયો કે ચિત્ર દ્વારા દર્શાવવામાં આવે છે. એટલે કે વ્યક્તિ સાપને ઓળખ કરતો થઈ જાય તો એના મનમાંથી એક એની અંધશ્રદ્ધા અને જે એનું જે એને મારી નાખવાની વૃત્તિ દૂર થઈ જાય છે. અને ધારો કે ઝેરી સાપ કરડી ગયો તેના માટે શું કરવાનું એ એના મગજમાં આવી જાય છે અને એ દર્દીને હોસ્પિટલ પહોંચાડે તે દર્દીને બચાવી શકે છે. એ જ આગળના જે 3 થીમ છે એના દ્વારા હું લોકોને એ સમજણ આપવા માંગુ છું કે ઇન્સિડન્ટ્સ કઈ રીતે બને છે, એટલે સાપ માણસને કયા સંજોગોમાં કયા ટાઈમે કેવી રીતે કરડે છે, તો એનાથી પ્રિવેન્શન એટલે કે એનાથી આપણે બચવાના ઉપાય આપણે આપણી રીતે કરી શકીએ છીએ. અને આમાં જો આપણે બહુ જ સાવચેતી રાખીએ તો લગભગ મોર ધેન 50% કેસીસ ઓફ બાઇટ આપણે એનાથી પ્રિવેન્શન એટલે કે બચી શકીએ છીએ. ત્યાર પછી સોસાયટીની અંદર કોઈક વ્યક્તિ હોય તો એની પોતાની ફરજ શું થાય જ્યારે કોઈને બાઇટ થયો હોય તે હું લોકોને સમજણ આપું છું કે ભગત કે કોઈ બીજી દેશી ઇલાજ કે એમાં કોઈ પણ જાતનો સમય બગાડવા વગર જેમ બને તેમ દર્દીને તમારા એક પરિવારના સભ્ય તરીકે સમજીને એને વહેલી તકે હોસ્પિટલમાં પહોંચાડવું એ એની ફરજ બને છે. એ જાતની અમે લોકોને જાગૃત કરવા માટેનું અભિયાન ચલાવીએ.